તાપી જિલ્લા માટે કોરોનાને લઈને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઈટવાઈ ગામના કેન્સરગ્રસ્ત દર્દી કે જે સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ થયા હતા, જેને અમદાવાદની કોવિડ 19 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તારીખ 26/4/2020 થી તારીખ 30/4/2020 સુધી સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર અર્થે દાખલ કરાયા હતા, જેમને વધુ સારવારની આવશ્યકતા જણાતા 30 એપ્રિલના રોજ અમદાવાદની બીજે મેડિકલ હોસ્પિટલના કેન્સર વિભાગ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 1 મેના રોજ તેમનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયો હતો, જે સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો. તાપી જિલ્લાના આ દર્દીએ ખૂબ જ મક્કમ મનોબળ સાથે કોરોનાનો સામનો કરીને તેને માત આપવામાં સફળતા મેળવી છે, જેમને અમદાવાદની કોવિડ 19 હોસ્પિટલમાંથી રજા આપીને કેન્સરના વોર્ડમાં શિફ્ટ કરાયા છે. આમ આજની તારીખે તાપી જિલ્લાના તમામે તમામ 3 કોરોના પોઝિટિવ દર્દીઓને કોવિડ 19 હોસ્પિટલમાંથી રજા મળી જતા તાપી જિલ્લામાં એક પણ દર્દી કોરોના પોઝિટિવ રહ્યો નથી, જે જિલ્લાવાસી તેમજ વહીવટી તંત્ર માટે સારા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાનો પ્રથમ કેસ વ્યારા તાલુકાના માઈપુર ખાતે નોંધાયો હતો, જે દર્દી પણ સારા થતા તેમને 4 મેના રોજ વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી, જ્યારે જિલ્લા બહાર નોંધાયેલા પરંતુ તાપી જિલ્લાના વતની એવા વાલોડ તાલુકાના કલમકુઈ ગામના બીજા દર્દીને પણ 8 મેના રોજ સુરત ખાતેથી રજા આપવામાં આવી હતી.